વલસાડ જિલ્લામાં વાતાવરણમાં પલટા સાથે પડી રહેલા કમોસમી વરસાદના કારણે દરિયા કિનારે માછીમારો દ્વારા સૂકવવા નાખેલ બોમ્બિલ માછલીઓ ગાયબ થઈ જતા માછીમારોને ભારે નુકસાન થવા પામ્યું છે. વલસાડ જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારોના પરિવારો માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જોકે આ માછીમારો દ્વારા બોમ્બિલ સહિતની મચ્છીઓ સૂકવવા માટે દરિયા કિનારે રાખતા હોય છે, પરંતુ હાલમાં જ વાતાવરણમાં પલટા સાથે પડેલા ભારે વરસાદના કારણે આ મછલીઓ પલળીને ખરાબ થઈ જતા માછીમારોને આર્થિક નુકસાની સહન કરવાનો સમય આવ્યો છે. જોકે માછીમારો દ્વારા જો આવા કમોસમી વરસાદ જેવી કુદરતી આપત્તિઓ સમયે સરકાર દ્વારા ખેડૂતોને વળતર આપવામાં આવતું હોય છે, પરંતુ માછીમારોનું આવું કોઈ પણ પ્રકારનું વળતર આપવામાં આવતું નથી, માટે સરકાર દ્વારા માછીમારોને પણ સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. માછી સમાજનો અગ્રગણ્ય છું. અમે છેલ્લા 6 દિવસથી ધંધો સ્ટાર્ટ કર્યો છે બુમલાનો, અને છેલ્લા 1-2 દિવસથી વરસાદ પડે છે, તો એ વરસાદના હિસાબે અમને ખાસું મોટું નુકસાન વેઠવું પડે છે. અને અમે બીજા વેપારી પાસેથી એડવાન્સ લઈને અમારા જે ડીઝલ અને જે બધી પૂંજી લાગે એ અમારા બોટોમાં લગાવીએ છીએ, અને અમારો ધંધો એકદમ નુકસાનીમાં છે. તો બીજા ક્ષેત્રમાં જે ખેડૂતોને સરકારશ્રી તરફથી સહાયતા મળે છે એ અમને અમારા માછીઓને પણ સરકારશ્રી કંઈક મદદરૂપ થાય તો અમે અમારા ધંધા આગળ ચલાવી શકીએ એવી આશા છે સરકારશ્રીને.